ભરૂચના અંકલેશ્વરમાં 1,20,000 રૂપિયા ભરેલી બેગની ચોરી. વાલિયા ચોકડી પાસે કારમાંથી રૂપિયા ભરેલી બેગની તસ્કરી થઈ ગઈ. ચોરી કરતો કિશોર સીસીટીવીમાં કેદ. આણંદ જિલ્લાના દાવોલમાં ઈંટોના ભઠ્ઠા પર જમીન માલિકની હત્યા. મૃતક જમીન માલિક કાંતિભાઈ 2 દિવસથી હતા ગાયબ. ઈંટો પકડવાના ભઠ્ઠામાંથી મળ્યો માનવ કંકાલ. પૈસાની લેતી દેતી મામલે હત્યા થઈ હોવાની ચર્ચા. રાજકોટની એસજીજી હોસ્પિટલમાં કામ કરતી નર્સનું રહસ્યમય મોત. 26 વર્ષીય નર્સ ઘરે બેભાન થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાય, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. મળતી માહિતી પ્રમાણે મૃતકે હોસ્પિટલથી ઘરે આવીને ડાબા હાથમાં માર્યું હતું ઇન્જેક્શન. આ સોય ક્યાંથી આવી તેની તપાસ કરવા પરિવારે કરી માંગ. ગાંધીનગરના કલોલ સ્ટેશન રોડ પર આવેલી 4 દુકાનોમાં આગ લાગી. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગે ભયાનક રૂપ ધારણ કર્યું. જોકે સદભાગ્યે કોઈ જાનહાની નથી થઈ. અમદાવાદના નરોડા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. પોલીસકર્મીઓને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે કાર્યવાહી દરમિયાન કોર્પોરેશન અને સ્થાનિકો વચ્ચે રકઝક થઈ. વડોદરાના ડભોઈમાં ચુનીલાલ પાર્ક સોસાયટીમાં તસ્કરોનો આતંક. એક જ રાતની અંદર એક સાથે 4 દુકાનના તાળા તૂટ્યા અને ચોરી કરીને થયા ચોરો ફરાર. અમદાવાદમાં પેટીએમનું KYC અપડેટ કરાવવાનું કહી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય. 3 વ્યક્તિઓ આ પ્રકારની લૂંટના બન્યા શિકાર. આ ગેંગ લોકોને KYC અપડેટ કરવાનું કહી ક્વીન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે અને 10 રૂપિયાનું મિની રિચાર્જ કરવાનું કહી વગર OTP એ લાખો રૂપિયા ગણતરીના સેકન્ડમાં ટ્રાન્સફર કરી લે છે. અમદાવાદમાં એક તબીબના એકાઉન્ટમાંથી ₹2,00,000 અને મણિનગરના એક વૃદ્ધ દંપતીના ખાતામાંથી 16,73,000 રૂપિયા ટ્રાન્સફર કરાતા ભોગ બનનારી ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક સાધ્યો હતો. જોકે હાજર પોલીસકર્મીઓએ ફરિયાદ નોંધાવવાને બદલે ઉડાવ જવાબ આપ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી ઇજનેર 1,00,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. સિટી ઇજનેર મનોજ સોલંકીએ આવાસ યોજનાના મકાનની ફાળવણી માટે 5 લાખની માંગી હતી લાંચ. અગાઉ આરોપીએ 2,50,000 રૂપિયા આપ્યા છતાં મકાન ન મળતા ફરિયાદીએ SEBને કરી હતી જાણ. અમદાવાદમાં પતિએ બદલાવની ભાવનાથી પત્નીને બદનામ કરવા રચ્યો કારસો. પતિએ પત્ની સાથેના જ અંગત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા. પતિના હવસખોર મિત્રએ પરિણીતા પાસે કરી બીભત્સ માંગ. પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ. અમદાવાદમાં ટ્રિપલ તલાકનો કિસ્સો. 1 વર્ષમાં 2 વાર તલાક આપ્યાનું આવ્યું સામે. પતિએ પરિણીતા અને તેના ભાઈને માર મારતા સમગ્ર મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન. પોલીસે આરોપી પતિ સામે ગુનો નોંધી હાથ ધરી તપાસ. દુષ્કર્મની ઘટનાઓને રોકવા વડોદરા પોલીસની પહેલ. પોલીસે નિર્ભયા સેલની કરી રચના, જેમાં જાબાજ મહિલા પોલીસકર્મીઓને તૈનાત કરાય, જેમાં 1 PI 1 PSI સહિત 8 મહિલા કર્મચારીઓનો સમાવેશ. શાળા કોલેજ સહિત જાહેર સ્થળો પર ફરીને મહિલાઓ અને યુવતીઓનો સ્વબચાવની આપશે તાલીમ. અંકલેશ્વરના ત્વરા બેટ વિસ્તારમાં 21 બકરાઓ મૃત હાલતમાં મળી આવ્યા. પશુ આરોગ્ય વિભાગે હાથ ધરી તપાસ. ઝેરી પદાર્થ ખાવાથી મોત થયાનું પ્રાથમિક અનુમાન. વેરાવળ નજીકના ચોરવાડ ગામની ઘટના. ખેતરમાં લટાર મારતી સિંહણનો વિડીયો વાયરલ. વિડીયોમાં જોઈ શકાય છે કે આ સિંહણ આરામથી ખેતરમાં ફરી રહી છે. હાલમાં અનેક વખત સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે છે. આ જ પ્રકારનો વધુ એક વિડીયો વાયરલ.